આજે આપણે બનાવીશું વેજીટેબલ લોલીપોપ આ લોલીપોપ બનાવી એકદમ ઇઝી છે અને ટિશમાં ખૂબ જ સરસ લાગે છે સાથે આ લોલીપોપ તમે નાના બાળકોના આ લોલીપોપ તમે બર્થડે પાર્ટી કે પછી ગેટ ટુગેધર હોય તો તેમાં ફટાફટ બનાવી શકો છો તો આ લોલીપોપ બનાવવા માટે આપણે પહેલાં લઈ લઈશું શાકભાજી તો મેં અહીંયા બધા પા કપ જેટલા શાકભાજી લીધા છે તમે જોઈ શકો છો મેં કપ ઝીણી સમારેલી ડુંગળી પાક કપ એકદમ ઝીણી સમારેલી ફણસી અને પાક કપ એકદમ ઝીણું સમારેલું ગાજર લીધું છે અહીંયા તમે ગાજરને ખમણી શકો છો અહીંયા જેટલા શાકભાજી તમને ભાવતા હોય તે ઉમેરી શકાય પણ ખાસ ધ્યાન રાખવું તેમાં પાણીનો ભાગ જરાક પણ નહીં રાખવો તેમાં પાંચ ચમચી જેટલો ચાટ મસાલો અને ચમચી જેટલો આપણે અમચૂર પાવડર ઉમેરી દઈશું આની જગ્યાએ તમારે લીંબુનો રસ લેવા હોય તો તે પણ લઈ શકાય અહીંયા લઈ લઈશું એક ચમચી જેટલો ઓરેગાનો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે સાથે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે આની જગ્યાએ તમે લાલ મરચાંનો પાવડર લેવા હોય તો તે પણ લઈ શકાય અને અડધી ચમચી જેટલું ધાણાજીરું સાથે એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો અને સાથે એક મોટી ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે જો તમે લસણ ના ખાતા હોય અને ડુંગળી ના ખાતા હોય તો એ નહીં લેવાનું અને પાં કપ જેટલી ધાણાભાજી આ ધાણાભાજી એકદમ કોરી કરીને લેવાની જેથી અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય તો આપણે ગોળા વારવા હોય તે જલ્દીથી વળાઈ જાય આપણા અને ઓછી સામગ્રી અંદર ઉમેરવી પડે હવે મેં અહીંયા આવડી બે સાઈઝના બટેકા લીધા છે તેને બાફીને ઠંડા કરીને તેની છાલ ઉતારી લીધી છે સાથે મીઠું ઉમેરી દઈએ જો તમે બટેકા ના ખાતા હોય ને જૈન બનાવી હોય તમારા લોલીપોપ તો તમારે બટેકાની જગ્યાએ કાચા કેળા લેવાના અને તેને બાફીને તેને ઠંડા થઈ જાય એટલે આમાં ઉમેરી દેવાના અને આ બધું મેં મિક્સ કરીને તૈયાર કરી લીધું છે જો તમારે આ મિશ્રણ બનાવ્યું તે થોડુંક ઢીલું હોય એટલે કે હાથમાં ચોટતું હોય એવું લાગે તો આમાં તમારે બ્રેડ ક્રમ્સ ઉમેરી દેવાના કે પછી રોટલીનો વાસી રોટલીનો ભૂક્કો કરીને ઉમેરી દેવાનો હવે આપણે એનું બહાનું પળ એકદમ ક્રિસ્પી બને તેના માટે એક સ્લરી બનાવવાની છે તો તેના માટે મેં આજે બે ચમચી ચોખાનો લોટ લીધો છે અહીંયા તમે ચોખાના લોટની જગ્યાએ આરા રૂટ પાવડર કે પછી કોર્નફ્લોર કે પછી મેંદો કે પછી અહીંયા ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો પણ ઘઉંના લોટ કરતાં બાકીના લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દઈએ અને તેની સ્લરી બનાવી લઈએ સ્લરી બહુ પાતળી નહીં ઘાટી નહીં તેવી બનાવવાની અને સાથે મેં લઈ લીધા છે બ્રેડ ક્રમ્સ અહીંયા મેં બ્રાઉન બ્રેડના બ્રેડ ક્રમ્સ લીધા છે આની જગ્યાએ તમારે વાસી રોટલીનો કે ભાખરીનો ભૂખો કરીને લેવો હોય તો તે પણ લઈ શકાય હવે અહીંયા આપણે જે મિશ્રણ કરીને રાખ્યું તે લઈ લેવાનું અને જો તમને હાથમાં ચોટતું જણાતું હોય ને આવી રીતે ગોળા તમે વાળી ના શકતા હોય તો તેમાં બ્રેડ ક્રમ્સ એક બે ચમચી ઉમેરીને તો આવી રીતે ગોળા વાળી લેવાના જે સાઈઝના ગોળા જોઈતા હોય એ સાઈઝના ગોળા વાળી લેવાના તો મેં અહીંયા આટલા ગોળા વાળી લીધા છે પછી તેને આપણે ઉપર કોટ કરવાનું છે તો સ્લરી પણ તૈયાર છે અને બ્રેડ ક્રમ્સ પણ તો એક બોલ્સ લઈને આવી રીતે સ્લરીમાં ડુબોડી લેવાનું બધી બાજુ કોટ થઈ જાય એટલે તેમાં તેમાંથી કાઢીને તેને બ્રેડ ક્રમ્સમાં ઉમેરી દેવાનું અને બ્રેડ ક્રમ્સ બધી બાજુ કોટ કરી લેવાના પછી હાથમાં થોડુંક આવી રીતે દબાવી દેવાનું જેથી એમાં બ્રેડ ક્રમ્સ હોય એ બધા ચોટી જાય તો તેલમાં ઓછા છૂટા પડે તો આવી રીતે આપણે બધા લોલીપોપ્સ તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો મેં બધા લોલીપોપ્સ તૈયાર કરી લીધા છે હવે આપણે તેને તળવાના છે તો તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલને મીડિયમ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરવાનું બહુ તેલ ગરમ ના થઈ જાય મેં અહીંયા અડધા અત્યારે ઉમેર્યા છે ને અડધો હું પાછળથી તળી લઈશ તો અત્યારે મેં આટલા ઉમેર્યા છે ને ગેસ મીડિયમ કરી દીધો છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે તળી લેવાનું થોડીક વાર પછી આપણે તેને આવી રીતે ચમચીથી હલાવવાના જરાથી નહીં હલાવવાના તરે ફાટી જશે આવી રીતે ચમચીથી હલાવી લેવાના એને અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના તમે જોઈ શકો છો આ ગોલ્ડન કલરના થઈ ગયા છે આપણે આવા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના હવે આપણે તેનો લોલીપોપનો શેપ આપવા માટે મેં અહીંયા એક પ્લેટમાં લીધા છે તેને આપણે આવી રીતે ટૂથપીક લગાવી દેવાની જો તમારી પાસે આવી રીતે તૂથપીક ના હોય તો તમે એ ના લગાવી શકો એમને પણ તમે સર્વ કરશો તો પણ સરસ લાગે છે આ બોલ્સ અને તમે લીલી ચટણી લાલ ચટણી કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો આ ટીશમાં ખૂબ જ સરસ લાગશે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો તમને મારી રેસિપી કેવી લાગે છે રેસિપી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં સાથે આ વિડીયોને લાઇક અને તમારા ફેમિલી બ્રાન્ચમાં શેર જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો વેજીટેબલ